કાંગ્રેજ તાલુકાના થરામાં શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાંગ્રેજ તાલુકાના વેપારી મથક થરામાં દર ગુરુવારે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ નો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે સ્વર્ગવાસી વસંતલાલ વી ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર ભરતભાઈ ઠક્કર અને જીતેન્દ્રભાઈ ઠક્કર દ્વારા શ્રી જલારામ સત્સંગ મંડળ થરામુ ગામે પૂજ્ય શ્રી જલારામ બાપાના ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ભજન કીર્તનમાં શ્રી જલારામ ભક્ત મંડળના રમીલાબેન ઠક્કર વડાવાળા અંજુબેન બી ઠક્કર તરુણાબેન ઠક્કર રાકેશભાઈ ઠક્કરના મુખારવિંદે તેમજ તબલાવાદક રવિ જોશીના તાલે ભજનની સરવાણી વહાવી હતી આ કાર્યક્રમ અંતર્ગત સાહિત્યકાર દીપકભાઈ જોશી તથા પ્રહલાદભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન દ્વારા સ્વર્ગવાસી વસંતલાલ તથા તેમના પુત્રોના સેવાકીય કાર્યને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવિ ભક્તો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે રૂપિયા એકત્રીસ હજારનો ફાળો એકત્રિત થયો હતો જે ફાળો શ્રી જલારામ મંદિરમાં સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવશે આ પાવન પ્રસંગે સાહિત્યકાર દીપકભાઈ એન જોશી તાણા સરપંચ દસતભાઈ આઈ ઠક્કર અજરતલાલ સિંહ નિરંજનભાઈ તેમજ જલારામ બાપાના ભાવિ ભક્તો બહેનો માતાઓ તેમજ જલારામ મંદિર થરાના ટ્રસ્ટીગણ સહિત વિશાળ સંખ્યામાં ભક્તજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો થરા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો